દીક્ષાના બીજા વર્ષની વાત કરું, તમને પરમાત્માની ભગવાન વિયાર કરતા જયારે ઉત્તર વાચાળા તરફ જઈ રહ્યા છે અને પ્રભુને કોઈએ કીધું કે ભગવાન અહીંથી મત જાઓ, આ જંગલમાં સાપ રહે છે, ફરીને જાઓ. જઈ શકાતું હતું, ભગવાનને પગની કોઈ તકલીફ નથી કે એમને શોર્ટકટ જ જોઈતા હતા. ભગવાને જોયું કે અહીંયા જઈશ તો એ જીવને શોર્ટકટ આપી શકીશ, એને જો હું શોર્ટકટ નહીં આપીશ તો એ લોંગકટમાં બચારો સંસારમાં ભટકશ. ગોવાળિયા ના પડે, જાસોમાં પ્રભુ પંથ વિકટ છે, માર્ગમાં એક નાગ નિકટ છે. ભગવાને અનસુની કરીને અંદર પ્રવેશ કર્યો છે, ચંડ કૌશિકે ડંખ માર્યો. આ બધી ઘટના તો તમને ખબર છે, હું તમને એમાંથી એ સમજાવવા માંગુ છું કે ડંખ માર્યા પછી ભગવાનનું રિએક્શન શું છે. શું રિએક્શન છે? સામે ડંખ માર્યા, ભગવાન એક ફૂંક મારત ને તોય ચંડ કૌશિક હવામાં ઉડી ગયો, એટલી તાકાત હતી ભગવાનની ફૂંકમાં. ભગવાને જોયું કે આ જીવને જો સુધારવો હશે તો એના ડંખ પણ મારે ખાવા પડશે. એક વાર, બે વાર, ત્રણ વાર સૂર્યની સામે દ્રષ્ટિ કરીને એમાંથી કિરણો અને એને આગમાં પરાવર્તિત કરીને ભગવાનની સામે અગ્નિ જ્વાળાઓ ફેંકી, ભગવાન મૌન છે, ભગવાન સ્થિર છે. સમજાય છે? જતીશપણ જ્ઞાન થયું, ચંડ કૌશિકે મોડું બિલમાં મૂકી દીધું. હવે ધારક તો પરમાત્મા વિચાર કરી શકતા હતા ને કે ચલો આ જીવનો હવે બેડો પાર, મારે દુઃખ આપવું તો નથી પણ એને કોઈ દુઃખ આપે એ પણ મારે ચાલે એમ નથી. ભગવાન 15 દિવસ ઉપવાસ કરી ચંડ કૌશિકની પાસે ઉભા રહ્યા છે. ઝેરની પિચકારીઓ છોડનારની ઉપર ભગવાન કરુણાનો વરસાદ વરસાવે છે. ભગવાન પણ ઉભા છે, ચંડ કૌશિક પણ બિલમાં છે. 15 દિવસના અંતે ચંડ કૌશિકનું મૃત્યુ, 8મા દેવલોકમાં ગયો. હું ઘણીવાર કહું છું કે આ એવો જીવ હતો કે જેણે તીર્થંકરને ડંખ માર્યા. મારું ચાલે ને તો 7મી નરક પછી જો 8મી નરક હોય ને, નરક તો 7 જ છે પણ 7મી પછી જો 8મી હોય ને, એને 8મીમાં પહોંચાડી દઈએ પણ આ પરમાત્મા છે, 8મી નરકને બદલે 8મા દેવલોકમાં પહોંચાડ્યો. મારે દુઃખ આપવું. મહાવીરની વાર્તા અહીંયા પૂરી, આપણી વાર્તા શરૂ કરીએ. આખા દિવસમાં કેટલાને દુઃખ આપો છો? બોલો, આખા દિવસમાં કેટલાને દુઃખ આપો? તમારો એક દિવસ એવો ખરો કે એક દિવસમાં મેં આજે કોઈને હેરાન નથી કર્યા? સૂતી વખતે તમે એમ ગર્વથી કહી શકો આજે આખા દિવસમાં કોઈને ઊંચા અવાજે નથી કીધું, કોઈની સામે લાલ આંખ નથી કરી, કોઈને મારા કડવા વચન નથી કહેવા પડ્યા? એક દિવસ લાવો. 12.5 વર્ષમાં એક દિવસ કોઈને દુઃખ નથી આપ્યું, આપણો એક દિવસ ખરો? આખી જિંદગીનો એક દિવસ ખરો? સમજણમાં આવ્યા, જવાબદારીઓ આવી તે પછી પરિવારની સાથે પ્રોબ્લેમ, સ્ટાફની સાથે પ્રોબ્લેમ, પાડોશીની સાથે પ્રોબ્લેમ, દુકાનમાં ગયા ગ્રાહકની સાથે પ્રોબ્લેમ. એક દિવસ લાવો કે જેમાં કોઈની સાથે આંખ ઊંચી કરીને બોલ્યા ન હોય. દુઃખ એટલે એમ નહીં સમજતા કે કોઈને તમે લાફો કે તમાચો મારી દીધો. તમારા માટે અસદભાવ થાય તો સમજો કે એ તમારાથી દુઃખી છે. તમે આમ ઘરે આવો, તમારા પ્રત્યે સદભાવ છે કે નહીં એની ટીપ્સ આપું તમને. નીરવભાઈ, સાંજે ઓફિસથી ઘરે આવો ને છોકરો જુએ કે પપ્પા આવી ગયા, એક છોકરો તમારી બેગ લઈ લે, બીજો છોકરો તમારા બૂટ લઈ લે, અને તમારી ઘરવાળી જેવા તમે આવ્યા એટલે કિચનમાં જાય, ગરમા ગરમ એમની ચા બનાવીને આપું. હસે છે આ બધા કે તમે આ 5મા હારાની વાત કરો છો કે 4થા હારાની વાત કરો છો? આવી જો દોડાદોડી તમારા માટે સર્જાયો, તમે સમજો કે આખા ઘરને તમારા માટે સદભાવ છે. મોરારી બાપુ એક ઠેકાણે બહુ સરસ વાત કીધી કે મુગટ જયારે ત્રાસો થઈ જાય તો સમજવાનું કે હવે રિટાયર થવાનો દિવસ આવી ગયો છે. રામકથાની અંદર એમણે વાત કરી કે મુગટ ત્રાસો થઈ ગયો, એમ બતાવે છે કે કોઈ સીધો કરવાનું કહેતું નથી તમને, ત્રાસો થઈ ગયો એટલે સમજવાનું કે હવે આપણા રિટાયર થવાના દાડા.
તમે એમ ઓફિસથી ઘરે જતા હો ને તમને આવો વિચાર આવ્યો કે હું ઘરે જઈશ ને એક આમ કરશે ને બીજા આમ કરશે ને ત્રીજું આમ કરશે, એની જગ્યાએ છોકરાઓ પોતાના ઘરમાં પોતાના રૂમમાં વિડીયો ગેમ રમતા હોય અને ઘરવાળી કોઈ સિરિયલ પર ચેનલ પર સિરિયલ જોતી હોય રિમોટ લઈને અને તમે એન્ટ્રી મારી કોઈ તમારે સામે ન જોતું હોય આમ જ, હા ભૂખ લાગી હોય તો અંદર જઈને જમી લેજો, પણ શું વાત કરો. ઓલે કીધું ને ઘરે આવીને ઘરવાળીને કે તે કીધું હતું ને આજે જમવામાં બે ઓપ્શન છે તો છે જ ને, કે અહીંયા તો કાંઈ નથી કે છે, ખાવું હોય તો ખાઈ લો ન ખાવું હોય તો કાંઈ નહીં, આ બે ઓપ્શન છે.